રાજકોટ શહેરમાં ફરી એક વખત હુમકાટનો જવાન વિવાદમાં સપડાયો છે. ચાલુ વાહને પિચકારી મારતા કાર ચાલક સાથે માથાકૂટ થયા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ફરજ ઉપર હાજર પોલીસે મધ્યસ્થી કરતા મામલો થાળે પાડે હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થૂંકનાર વિરુદ્ધ દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરના કલાવડ રોડ ઉપર આવેલા કોસ્મોપ્લેક્સ સિનેમાથી થોડેક જ દૂર હોમગાર્ડના જવાનને ચાલુ વાહને પિચકારી મારતા પિચકારી નજીકમાં આવી રહેલી કાર પણ ઉડી હતી. આ ઘટનામાં હોમગાર્ડ જવાન સાથે લોકોની મગજમારીનો વિડીયો વાયરલ થયો છે. જોકે આ વાત તે હોમગાર્ડના જવાનોએ ગંભીરતાથી ન લેતા તે પોતાની મસ્તીમાં આગળ નીકળી ગયા હતા. તો બીજી તરફ કાર ચાલકે તેનો પીછો કરીને તેને કટારિયા ચોકડી નજીક આદરી લીધો હતો. તેમજ ચાલુ વાહને પિચકારી મારવાથી મારી કાર બગડી હોવાનું કહ્યું, તેમજ કારનું અકસ્માત થતાં રહી ગયું હોવાનું જણાવી જાહેરમાં પોતાનો રોષ ઠાલવ્યો હતો. ત્યારે જાહેરમાં આ પ્રકારની બબાલ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કટારિયા ચોકડી પાસે જ ફરજ પર હાજર રહેલા કેટલાક પોલીસ જવાનો પણ દોડી આવ્યા હતા. ત્યારે પોલીસ જવાનોએ મધ્યસ્થી કરતા આખરે મામલો થાળે પાડ્યો હતો. પરંતુ હોમગાર્ડ જવાન તેમજ કાર ચાલક વચ્ચે થયેલ બબાલનો કોઈએ વિડીયો શૂટ કરી લેતા હાલ તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, રાજકોટ.